એમના
આપણે જોયું
પાંચમો પ્રશ્ન છે, ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું પતંગ જોયું, એવું કયું દ્રશ્ય જોયું? તેમાં શું કર્યું કે ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું પતંગ દરબાર માતાવાળાને શમશાન યાત્રામાં જોડાયું છે કે સિંહ છે શું કરે છે કુતૂહલ દરબાર માતાવાળાના ત્યાં એટલે શું છે કે કોઈ દિવસ ન જોયું હોય તે કુતૂહલ દરબાર માતાવાળાની શમશાન યાત્રામાં જોયું શમશાન યાત્રામાં જોડે છે કે દરબાર માતાવાળાની શમશાન યાત્રામાં સિંહ જોડાયો હતો તેમની સાથે માણસોની સાથે સિંહ પણ તેમની અંતિમ સંસ્કાર વિધિમાં જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંય સુધી બેઠો રહ્યો હતો અને એ દરબાર છે માતાવાળાના ચિતા છે તેની સામે જોઈને ક્યાંય સુધી ત્યાં બેસી સિંહ બેસી રહ્યો હતો. હવે જો અહીંયા તમારો શબ્દાર્થ અને અભ્યાસ પૂરું થાય છે તો હવે જુઓ સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર જુઓ નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. સ્વાધ્યાય છે તેની અંદર જુઓ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે જુઓ, સિંહ હવે શું કરશે જો એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબાર માત્રાવાળાને કેમ થઈ? તો આપણે જુઓ એનો જવાબ છે કે મગર સિંહને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહને બચવા ખૂબ પ્રયત્ન કર્યો હતો. શું છે કે મગરને પાણીમાં શું ખેંચી ગયો હતો તો સિંહે જે સિંહણ છે બરોબર સિંહણે બચવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ સિંહ પણ સિંહને સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ જાય છે પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો અને હતાશ થઈ ગયો. શું છે કે આખરે જે સિંહ છે પાણીમાં લાચાર હતો અને તે હતાશ થઈ ગયો. પાછો ફરે એના મોંમાં એના મોઢા પર વેદના હતી અને દરબારને જોવા જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે. શું છે કે સિંહના મોઢા ઉપર વેદના હતી સિંહણના મૃત્યુની તો દરબાર માત્રાવાળાને એવું થયું કે હવે સિંહ શું કરશે એવી જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે. આગળનો બીજો પ્રશ્ન છે જુઓ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એકની અંદર બીજો છે કે સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? સિંહ છે નદીના કાંઠે શા માટે બેસી રહ્યો છે તો તેનો જવાબ જુઓ, સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માણીને બે ત્રણ દિવસ સુધી બેસી રહે છે કારણ કે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. શું છે કે મગરને મારી અને સિંહણના મોતનો બદલો સિંહ લેવા માંગતો હતો. એના પછીનો તમારો પ્રશ્ન સ્વાધ્યાયની અંદર જુઓ ત્રીજો પ્રશ્ન છે કે દરબાર માત્રાવાળાએ સિંહને સેવા ચાકરી શી રીતે કરી? તો જો એનો પ્રશ્નનો જવાબ છે કે દરબાર માત્રાવાળા છે વાળાએ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. જે દરબાર માત્રાવાળા હતા તેમને પશુ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહને સિંહ પાસે ગયા. શું કરે છે સિંહ પાસે એટલે કે નદીની ઊંચી ઊંચી ભેખડો છે એ ભેખડો ઓળંગીને સિંહ પાસે જાય છે. એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિઓના પાંદડા વાટી તેના જખમ પર પાટા વાગ્યા. શું કરે છે સિંહ દરબાર માત્રાવાળા સિંહની પાસે જાય છે એના જખમ સાફ કરે છે અને જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ લઈને તેના જે જખમ થયા હતા ત્યાં પાટા બાંધે છે. પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો અને પછી શું કરે છે દરબાર માત્રાવાળા તેના શરીર પર જે શીતળ એટલે કે ચોખ્ખા પાણીનો છંટકાવ કરે છે. દરબારે થોડા દિવસ સુધી આ સિંહ આ રીતે સિંહની સેવા ચાકરી કરી એમની સેવાથી સિંહ સાધુ થઈ ગયો. શું કરે છે થોડા દિવસ જે દરબાર માત્રાવાળા છે સિંહની સેવા ચાકરી કરે છે અને સિંહ છે એ સાધુ થઈ જાય છે. એના પછી જુઓ ચોથો પ્રશ્ન છે કે સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો આવું શી રીતે કહી શકાય? આવું કઈ રીતે કહી શકાય છે તો તેનો જવાબ જુઓ કે દરબાર માત્રાવાળા છે
પછી આવે છે શિલા બરોબર પછી નો પછી આવે છે વેલકુર અને આવે છે રુવાડ પછી આવે છે રુવાડ બરોબર આ રીતે છે તો હવે જો એના પછી છે કે પ્રશ્ન 2 પ્રશ્ન 2 ની અંદર બીજો છે જો તમારી છે
એના પછી જુઓ કે જંગ ખેલ એટલે કે શું છે, જંગ ખેલવો એટલે કે યુદ્ધ કરવું, જંગ ખેલવો એટલે કે યુદ્ધ કરવું તેનો અર્થ છે. જ્યારે તેનો વાક્ય પ્રયોગ શું છે, સિંહ મગર સાથે જીવ સજો સટનો જંગ ખેલાઈ રહ્યો હતો. શું છે કે સિંહ અને મગર ને બંને શું છે કે જીવ સજો સટનો જંગ ખેલાઈ રહ્યો હતો. એના પછી જુઓ બદલો લેવો એટલે કે સારા કે ના સારા કે નશા કાર્યનું સાઠું વાળું કે વેરવાળું પણ કહે છે. આ એનો અર્થ છે. ત્યારે તેનું વાક્ય પ્રયોગ કરવાનું, મગર સાથેની લડાઈમાં સિંહે રોયું તેનો અધે છે. એમાં જુઓ કે સિંહ મગરને મારીને સિંહણના મધનો બદલો લીધો. સિંહે શું કર્યું કે મગરને મારીને સિંહણના મધનો બદલો લીધો. ત્યાર પછી જુઓ કે ઢગલો થઈને ઢળી પડવું એટલે કે લોટબોટ થઈને શું છે, લોટબોટ થઈને પટકાય પડવું. શું છે, લોટબોટ થઈને પટકાય પડવું. એનો વાક્ય પ્રયોગ છે, મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતા ઢગલો થઈને ઢળી પડ્યો. શું છે કે લોહી લુહાણ થતા ઢગલો થઈને ઢળી પડે છે. એના પછી આગળ જુઓ માયા બંધાવી એટલે કે સ્નેહ થવું. એનો વાક્ય પ્રયોગ શું છે, માયા બંધાવી એટલે સ્નેહ થવું. તો આ રીતે તમારે લખવાનું. હવે જુઓ નીચે છે કે પ્રશ્ન પાંચ સ્વાધ્યાયની અંદર જુઓ પ્રશ્ન પાંચ છે. એના પછી ઘણા બધા દુવાળા બેઠા થવા, ધ્યાનની બાજી લગાવી, બરોબર ઘણા બધા તમારા રૂઢિ પ્રયોગો એના અંદરથી નીકળશે. એ તમારે સમજીને લખવાનું. હવે જુઓ પ્રશ્ન પાંચ છે, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. નીચેના વાક્યોના પ્રકાર તમારે ઓળખાવાના છે. એની અંદર જુઓ પહેલું છે, ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. આ શું છે, ગામના પાદરેથી એક મોટી નદી વહી જાય છે. ગામના પાદરેથી એક મોટી નદી વહી જાય છે. તો તેમાં શું આવે છે, વિધાન વાક્ય. આ એ શું છે, વિધાન વાક્ય છે કે ગામના પાદરેથી એક મોટી નદી વહી જાય છે. આ એક વિધાન વાક્ય છે. એના પછી જુઓ તમારી માત્ર આશીષ માંગું છું. આ પણ એક વિધાન વાક્ય છે. આ પણ એક શું છે, વિધાન વાક્ય છે કે તમારી માત્ર આશીષ માંગું છું. આ પણ એક વિધાન વાક્ય છે. એના પછી ત્રીજું જુઓ, શા માટે બહુ દ્રવ્ય અને ધનિકની પાસેથી લેવું નહીં. આ પ્રશ્નાર્થ વાક્ય છે. આ એક શું છે, એક પ્રશ્નાર્થ વાક્ય છે, બરોબર. એના પછી જુઓ આગળનું ચોથું છે, રસે હવે દે ભરી પાત્ર વાય. ઉદ્ગાર વાક્ય છે. આ કયું છે, ઉદ્ગાર વાક્ય છે કે હવે શું છે, રસે હવે દે ભરી પાત્ર વાય. આ શું છે, ઉદ્ગાર વાક્ય છે. એના પછી પાછું જુઓ, ઘરડી ધરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. આ એક વિધાન વાક્ય છે. આ શું છે, એક વિધાન વાક્ય છે. અહો કેવો સુખી જોડું કરતા એ જુદી છે. આ એક ઉદ્ગાર વાક્ય છે. આ કયું છે, એક ઉદ્ગાર વાક્ય છે. આ જાનવર અને એકબીજા માટે કેવો હેત પ્રેત છે. આ પ્રશ્નાર્થ વાક્ય છે. આ શું છે, પ્રશ્નાર્થ વાક્ય છે. એના પછી નોંધું જુઓ, સિંહ ઢોલિયા નીચે સૂતો હતો. આ વિધાન વાક્ય છે. આ શું છે, વિધાન વાક્ય છે. એના પછી જુઓ, દરબારની શમશાન યાત્રામાં સિંહ પણ જોડાય. ઉદ્ગાર વાક્ય છે. આને શું કહેવામાં આવે છે, ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. હવે જુઓ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છ છે, આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરીને જીવનદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખી, દાખલા તરીકે ગાય કૂતરું વગેરે. તો શું કહેવાનું છે, આમાં તમારે પોતે લખવાનું છે. આમાં શું કરવાનું છે, તમારે આમાં પોતે લખવાનું છે, બરોબર. આમાં તમારે શું કરવાનું છે, તમારે પોતે લખવાનું છે, બરોબર. તમારે તમારી જાતે પોતે લખવું પડે. હવે જુઓ તમારે પૂરક વાચકની અંદર તમારે શું છે કે પૂરક વાચકની Thank you.
હા જી.